बीजा नवा बनाई बोली पूरक एकम भौतिक राशि ने कही पूरक भौतिक राशि अभ्यास पूरक भौतिक राशि एकम रहित भौतिक राशि ना एकमों पूरक एकम कहे अने ये भौतिक राशि ने पूरक भौतिक राशि कहे फरी बोलू छू भाई जे भौतिक राशि ने एकमों ऐसा एकम पद्धति प्रमाण बनावा जी तो एकम रहित बने जैसे कि कोई एकम बनतो नहीं भौतिक राशि मूल्य जय दर्शावा जाइए एकम की तो जरूर पड़वा के एकमो बनाएला है एकम ने अपने बोलीये पूरक एकम भौतिक राशि पूरक राशि पूरक भौतिक राशि सर तमारो अवाज बराबर नहीं आवतो ઘણી વાર એને નાનો ખૂણો હોય તો d થીટા વડે પણ દર્શાવાય છે અથવા ખાલી થીટા વડે પણ દર્શાવાય મેં અહીંયા ડેલ્ટા થીટા નામ આપ્યું છે આ ખૂણાની સામેની જે લંબાઈ દેખાય છે એને ચાપ કહે છે એને મેસની ભાષામાં આપણે ચાપ તરીકે ઓળખીએ છીએ અને આ માપ જે છે એ ખૂણાની ત્રિજ્યા કહેવાય માટે ખૂણાનું સૂત્ર તમે જે નવમા દસમા ધોરણમાં મેથ્સમાં ભણેલા છો તે આ છે ખૂણો બરોબર શું તો કે ખૂણો બરોબર ચાપ ભાગ્યા ત્રિજ્યા ચાપ ભાગ્યા ત્રિજ્યા તો અહીંયા શું થશે ખૂણો તો કે અહીંયા ખૂણાનું સૂત્ર ડેલ્ટા થીટા અને અહીંયા ડેલ્ટા થીટા चापनी लंबाई आ खूणानो पूरक एकम पूरक एकम
रेडियन छे, एनो पूरक एकम रेडियन छे। संकेत में आपणे आर ए बी वडे दर्शाईए छे, एनो पूरक एकम रेडियन छे, संकेत में एने आर ए बी वडे दर्शाईए छे। फरी बोलू छू, पूरक भौतिक राशि में पहेली मैं तमने कीधी समतल कोण। समतल कोण एटले द्विपरिमाण में समतल में रचायेलो खूणो, एनु सूत्र तो के चाप भाग्या त्रिज्या। आ खूणो छे तो एनी सामे आ जे देखाय छे एने चाप कहेवाय, चाप भाग्या आ त्रिज्या। आ शिरोबिंदु थी चाप सुधी नु जे अंतर जे छे एने आपणे त्रिज्या कहीए छे, एटले चाप भाग्या। ખૂણાને સંકેતમાં થીટા વડે દર્શાવીએ છીએ, નાનો ખૂણો હોય તો સૂક્ષ્મ ખૂણો હોય તો ડી થીટા વડે પણ ફિઝિક્સમાં દર્શાવાય છે, અથવા ડેલ્ટા અને ડેલ્ટા બોલાય છે, ત્રિકોણની નિશાની છે એને આપણે ડેલ્ટા બોલીશું। સર તમારો અવાજ જ નહીં આવતો, દર્શાવાય છે માટે મેં સંકેત કોઈ ડેલ્ટા એસ વડે દર્શાવે તો ડેલ્ટા એસ બાય આર આપણી ઉપર આધાર રાખે છે, અને એનો ભાઈ દરેક ને ખ્યાલ આવ્યો છે, બોર્ડ દેખાય છે તમને હવે? નવમા દસમા ધોરણ ની અંદર તમે મેથ્સ માં ખૂણો ભણેલા છો, આને આપણે ખૂણો કહીએ। તો આ જે ખૂણો જે છે એની સામેનો આ જે ભાગ જે છે એનો ચાપ કહીએ છે, અને આ શિરોબિંદુ થી ચાપ સુધીનું જે અંતર જે છે એને ત્રિજ્યા કહીએ છીએ। એટલે આપણે જાણીએ છીએ કે ખૂણાનું સૂત્ર શું, તો કે ચાપ ભાગ્યા ત્રિજ્યા। હવે ચાપ ને હું એલ વડે દર્શાવું તો લખું એલ બાય આર, ત્રિજ્યા ને આર વડે દર્શાવું। ચોપડીમાં ચાપ ને ડેલ્ટા એસ વડે દર્શાવેલું છે, તો ત્યાં આગળ તમે લખી શકો ડેલ્ટા એસ બાય આર। ટૂંકમાં તમે ચાપ ને જો એલ વડે દર્શાવ્યું હોય તો એલ બાય આર, અને ડેલ્ટા એસ વડે દર્શાવ્યું હોય તો ડેલ્ટા એસ બાય આર। તેનો એકમ રેડિયન છે, તેનો એકમ શું છે? રેડિયન છે। બોલો ક્લિયર છો ભાઈ? હા સર, રેડિયન માં કોન્સ્ટન્ટ છે। કિલોગ્રામ એટલે સ્મોલ કેજી લખતા હતા, રેડિયન લખવું હોય તો સંકેત માં લખાશે આર એડી। બોલો ક્લિયર છો હવે? હા સર। હવે આગળ ભાઈ, બીજી ભૌતિક રાશિ એ પૂરક ભૌતિક રાશિ ઘન કોણ, બીજી પૂરક ભૌતિક રાશિ છે ઘન કોણ। જો ભાઈ, પેલા સમતલ કોણ લીધો, હવે ઘન કોણ। જો ભાઈ, બીજી પૂરક ભૌતિક રાશિ ઘન કોણ, ભાઈ ઘન કોણ એ થ્રી ડાયમેન્શનમાં રચાયેલો ખૂણો છે, જેમ કે
ધારી લો કે આ કોઈ એક ગોળો છે, ગોળાનો એક ભાગ દર્શાવું છું. ધારી લો કોઈ એક ગોળાનો આપણે ભાગ દર્શાવીએ છે. ધ્યાન આપજો, થ્રી ડાયમેન્શનલ આકૃતિ દોરવાનો ટ્રાય કરીએ છીએ આપણે. એનો નાનો અમથો ભાગ આપણે અહીંયા દર્શાવેલો છે. જો ભાઈ આખો કાલ્પનિક ગોળો વિચારો મનમાં, આ ગોળાનું કેન્દ્ર છે, એનો નાનો અમથો ભાગ મેં તમને એ આકૃતિમાં દર્શાવેલો છે. બોલો ક્લિયર? હા સર. હા સર. ભાઈ અહીંયા આગળ અત્યારે મેં પેલું માઇક લગાડેલું છે એટલે મને અવાજ નહીં આવે, એટલે જો ક્લિયર હોય તો તમે થમ્સઅપ ની નિશાની કરી દેજો. તમને ખ્યાલ આવી ગયો હોય ધેટ્સ ગુડ. ચલો ભાઈ માધવી એ તો નિશાની કરી, સ્વપ્નિલે કરી, બે જણને ખ્યાલ આવ્યો. ઓકે ઓકે, સરસ સરસ સરસ, ધેટ્સ ગુડ, બધાની નિશાની આવી ગઈ છે, પરફેક્ટ. ઓકે, હવે આ જે ઘનકોણ જે છે એ ઘનકોણ આપણે અહીંયા આગળ પણ દર્શાવી દઈએ. એના સંકેતમાં આ રીતે દર્શાવવામાં આવે છે, ડેલ્ટા ઓમેગા, ડેલ્ટા ઓમેગા આ રીતે દર્શાવી જાય. ઘનકોણ નો સંકેત છે એટલે ઘનકોણ નો સંકેત મેં દર્શાવી દીધો. રિયલમાં ઘનકોણ નો સંકેત તો ખાલી ઓમેગા છે, ડેલ્ટા પેલું સૂક્ષ્મ માપ છે એટલે દર્શાવીએ છે. આ ઘનકોણ નો સંકેત આ છે, અને બોલાવીશું ઓમેગા. ઘણાને દોરતા ના આવડે તો આ બતાવી દઉં, જો આ રીતે દોરવાનું છે. ઓકે ભાઈ, આ જે ઘનકોણ જે છે એ ઘનકોણ વડે ઘેરાયેલા ભાગનું આ ક્ષેત્રફળ, ઘનકોણ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, ઘનકોણ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ, જેને હું ડેલ્ટા એ કહી દઉં છું, જેને હું નામ આપી દઉં ડેલ્ટા એ, અને શિરોબિંદુથી એ ક્ષેત્રફળની જે સપાટી છે ત્યાં સુધીનું અંતર, એને આપણે કહીશું ત્રિજ્યા. તો ઘનકોણ નું સૂત્ર છે, ઘનકોણ બરોબર ઘનકોણ વડે ઘેરાયેલ સપાટીનું ક્ષેત્રફળ, ઘનકોણ વડે ઘેરાયેલ સપાટીનું ક્ષેત્રફળ ભાઈ, ઘેરાયેલું સપાટીનું ક્ષેત્રફળ ડેલ્ટા એ, ઘનકોણ વડે ઘેરાયેલ સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ, ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ આનું સૂત્ર છે. તો હવે જુઓ અહીંયા આગળ બનાવીએ તો શું થાય, ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ, જો ભાઈ ઘેરાયેલું ક્ષેત્રફળ ડેલ્ટા એ અને ત્રિજ્યા આર, માટે સૂત્ર બન્યું ડેલ્ટા એ બાય આર, ડેલ્ટા એ બાય આર. સર ભાઈ દરેકને ખ્યાલ આવ્યો છે આર નો સ્ક્વેર નહીં થાય, સોરી ડેલ્ટા એ બાય આર સ્ક્વેર. બોલો ક્લિયર છો? ખ્યાલ આવ્યો છે ભાઈ દરેકને? That's good. હવે કોઈ એમ કે સર મે આ સપાટી લીધી હોત, તો શું ઘનકોણ વડે ઘેરાયેલો ભાગ નું ક્ષેત્રફળ આ પણ ગણી શકાય.
तो सूत्र शू डेल्टा ए वन भाग्या आर वन स्क्वेर। बोलो क्लियर छो? नाम छे स्टीरेडियन। संकेत छे एस आर। जो भी समतल कोण ने घन कोण, भाई घन कोण नु कोई उदाहरण तमारी जोड़े करू? आज मैं बताई लाऊ कोई उदाहरण तमारी जोड़े करू घन कोण नु, के तमने खबर पड़े क्या घन कोण कहवाय? आइसक्रीम नो कोण जो है कोण वाला आइसक्रीम, हाँ। तो एक कोण वाला आइसक्रीम में जो खाली कोण होय ना, तो यानी अंदर जो तुमने खूणो देखा है ना, घन कोण कहवाय। तरबूज आ रही थे कापी मुकेलू हो, तो आ तरबूज जे भाग कापेलो जे त्यां अंदर तुम जुओ ने, आ खूणो ए घन कोण कहवाय। तुम्हारा घर में कोई भी त्रण बाजू भेगी थी तमे जुओ तो ए त्यां जे खूणो रचा तो ए घन कोण कहेवाय। सर प्रिज्म आवे? प्रिज्म એટલે બધી જ રચના આવી શકે, પણ ટૂંકમાં પ્રિઝમ માં તમને ઘન કોણ દેખાશે નહીં। હું એટલા માટે બતાવું કે ભાઈ આ કોણ તમને દેખાય, આઈસ્ક્રીમ નો કોણ જોયેલો હોય, તરબૂચ આ રીતે કાપેલું પડેલું હોય, બાકી પ્રિઝમ નો જે ખૂણો જે છે એ ઘન કોણ જ છે। વાત તારી એકદમ સાચી। બાજુની દિવાલ ત્રણે ભેગી થતી હશે, જુઓ જ્યાં જ્યાં ભેગી થાય છે ત્યાં ત્યાં જે ખૂણા છે એ ઘન કોણ કહેવાય। દેખાય દરેક ને પોતાના ઘરની દિવાલો? ધ્યાન રાખો, પૂરક ભૌતિક રાશિ જેટલી પણ હોય તે પરિમાણ રહિત હોય। પૂરક ભૌતિક રાશિ હંમેશા એકમ રહિત તો ના બોલી શકાય, પણ પરિમાણ રહિત શબ્દો બોલી શકે। એકમ રહિત નહીં, કારણ કે આપણે પૂરક એકમ લખીએ છીએ માટે, બાકી એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એની એકમ ના હોય। કોઈક એક સાહેબ કઈ રીતે, જો હું બતાવું તમને, પેલા સમતલ કોણ નો એકમ આપણે શું લખ્યું? સમતલ કોણ નું સૂત્ર શું હતું? કોણ કેસે ભાઈ સમતલ કોણ નું સૂત્ર શું હતું? એલ અપોન આર। યસ, ચાપ ભાગ્યા ત્રિજ્યા, એલ અપોન આર। ચાપ એટલે એક પ્રકારની લંબાઈ જ ને? બોલો ભાઈ, ચાપ એક પ્રકારની લંબાઈ જ હોય, તો લંબાઈ નો એકમ શું? મીટર। ઓકે, આર એટલે ત્રિજ્યા ને, ભાઈ ત્રિજ્યા એક પ્રકારની લંબાઈ જ થઈ ને, માટે એનો એકમ પણ શું? મીટર। જો તો મીટર કેટલી લંબી છે? એસઆઈ એકમ પદ્ધતિ પ્રમાણે એનો એકમ નથી, માટે તે પરિમાણ રહિત છે। એમ છતાંય આપણે જ્યારે પણ નવમા દસમા ધોરણમાં મેથ્સમાં તમે લખતા હતા, ત્યારે તમે 30 ડિગ્રી એવું બોલતા હતા, એટલે કે એનો એકમ લખતા હતા ડિગ્રી। ક્લિયર? તો ત્યાં એને એકમ આપવામાં આવેલો છે, પૂરક એકમો કહેવાય। એવી રીતે ઘનકોણનું સર મ્યુટ થઈ ગયું તમારું ઓડિયો।
ભાઈ ડેલ્ટા એ ક્ષેત્રફળ, ક્ષેત્રફળ નો એકમ એ ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ કે નહીં? બોલો ભાઈ, ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ કે નહીં? ઓકે, લંબાઈ નું એકમ શું? મીટર. ઓકે, તો પહોળાઈ એક પ્રકારની લંબાઈ કહેવાય કે ના કહેવાય? તો બોલો એનો પણ એકમ શું? મીટર. ઓકે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે મીટર ગુણ્યા મીટર, તો એનો એકમ શું થયો? મીટર સ્ક્વેર. ઓકે, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર. નીચે કોણ છે? ત્રિજ્યાનો વર્ગ. નીચે શું છે? ત્રિજ્યાનો વર્ગ છે ભાઈ. ભાઈ ત્રિજ્યાનો વર્ગ, ત્રિજ્યાનો એકમ શું? ત્રિજ્યા એક પ્રકારની લંબાઈ, મીટર. તો મીટર નો વર્ગ એટલે મીટર સ્ક્વેર. જોઈ, મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર કેન્સલ. બોલો, બની ગયું એકમ રહીત એટલે કે પરિમાણ રહીત. એટલે ધ્યાન રાખજો, પૂરક ભૌતિક રાશિ હંમેશા પરિમાણ રહીત હોય. પૂરક ભૌતિક રાશિ હંમેશા, તમારા શબ્દ યાદ રાખવાનું છે, પૂરક ભૌતિક રાશિ હંમેશા પરિમાણ રહીત હોય. બોલો, ક્લિયર છો? હા સર. ઓકે, આજે આપણે આટલું રાખીએ, કારણ કે હવે પછીનો જે ટોપિક છે એમાં બહુ સમય જોઈશે મારે. એટલે આજે આટલું રાખીએ. ભાઈ, આટલું જે ચાલ્યું એ દરેકને ખબર પડી છે ભાઈ? હા સર. હા સર. કોઈને ડાઉટ